બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજના ખેડૂતે એડવાન્ટા કંપનીનું GS75 નું ફ્લાવરનું બિયારણ ખરીદી કરીને 2 વીઘામાં વાવેતર કરવામાં આવ્યું હતું. જે ફ્લાવરનું બિયારણ ભેરસેરવાળું નીકળતા ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. પ્રાંતિજના અમીનપુર રોડ ઉપર આવેલ જમીન માલિક પટેલ ધવલભાઈ રાજેન્દ્રભાઈએ ફુલાવરની ખેતી કરે છે અને ખેડૂત દ્વારા 2 વીઘામાં એડવાન્ટા કંપનીનું GS75 ફુલાવરનું બિયારણના 18 પેકેટ, જેની 1 પેકેટની કિંમત 700 રૂપિયા લેખે લાવીને ખેતરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. પણ થોડાક દિવસો બાદ પણ ખેતરમાં જોઈએ એવો ફુલાવરનો વિકાસ તથા ગર્ભ ન બેસતા રેશા જેવું થતાં ખેડૂત દ્વારા વેપારીને રજૂઆત કરી હતી અને વેપારી દ્વારા કંપનીને જાણ કરી હતી. તો વેપારીની રજૂઆત બાદ કંપનીમાંથી 10 દિવસ બાદ વિશાલભાઈ તરીકે આવતા તેઓએ જણાવ્યું હતું આમાં કશું થાય એમ નથી અને કંપનીના માણસ જોડે રજક બાદ 4 પેકેટ બિયારણના આપને કીધું હતું અને માત્ર 2000માં ખેડૂતને સમજાવવાના પ્રયત્ન કર્યો હતો ત્યારે ખેડૂતને ખેડ બિયારણ પાણી મજૂરી મહેનત ખર્ચ સહિત બજાર ભાવ સાથે 3 લાખ રૂપિયાનું નુકસાન ગયું છે. ત્યારે કંપની દ્વારા નુકસાની સામે હાથ હદ્દર કરી દેતા હાલ તો તૈયાર થયેલ પાક ખેડૂતના હાથમાં આવેલ કોરિયો છીનવાયો છે અને કંપનીના વાહિયાત જવાબ મળતા હાલ તો ખેડૂતને 3 લાખ સુધીનું નુકસાન ગયું છે. ત્યારે સરકાર દ્વારા આવી કંપની ઉપર એક્શન લેવામાં આવશે કે કેમ એ તો હવે જોવું રહ્યું. પણ હાલ તો ખેડૂતને 3 લાખનું નુકસાન આવતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જીલ રાવલ, જેડએસ ટીવી, પ્રાંતિજ. શું પ્રોબ્લેમ છે તમારા બિયારણમાં? આ બિયારણમાં મારે વીસી ગાદીનો પ્રોબ્લેમ છે. આ બિયારણ અમે GS75 નામની વેરાયટી છે કે જે ટાઈમે ટાઈમ કમ્પ્લીટ આના અંદર કોઈ એવું તકલીફવાળું અમે કોમ નહીં કર્યું. આના અંદર ખાતર પાણીથી માણી બધી જ રીતે એની ટ્રીટમેન્ટ ફૂલ કરી છે. પણ આના અંદર રેસી ફૂટી જાય છે જે બચપન બટનમાંથી જ રેસી બતાવે છે. અને કંપનીના માણસો બી આવ્યા, 10 દિવસ પહેલાં કમ્પ્લેન કરી હતી ત્યાં એ લોકો 10 દિવસે આજે આવી રહ્યા કંપનીવાળા જોવા માટે. આજે આવીશું, કાલે આવીશું, આજે આવીશું, કાલે આવીશું એવું કંઈ ના, આજે 10 દિવસ એ લોકોએ કરી દીધા. પણ એમને જવાબ અમને એવો આપ્યો એમને કે જોયા પછી એવું કીધું કે આ તમારા કે દિવસની વેરાયટી છે અત્યારે પૂરી થઈ ગયું હોય. અમને અનસંતોષ જવાબ આપ્યો આ લોકોએ, બરાબર છે. અમને કોઈ સાથ સહકાર ના આપ્યો કંપનીના વિશ્વાસે અમે અને વિક્રેતાના વિશ્વાસે આ બિયારણ લગાવ્યું હતું એના કારણે આ બધું પેલું એ થાય છે. અમારા જે તકલીફ નુકસાની એના અંદર એ લોકો અમને કોઈ સેટિસ્ફાઈ જવાબ આપ્યો નહીં કંપનીવાળાએ. આશરે આ મારા 2 વીઘાનું વાવેતર છે. 2 વીઘાના વાવેતરમાંથી મારે મિનિમમ 1200 મણ વજન નીકળે. હાલનો તાજેતરનો ભાવ 15 રૂપિયા મિનિમમ ગણીએ તો આ મારા ફુલાવર 3 લાખ રૂપિયાનું થાય નું નુકસાન છે. 3 લાખ રૂપિયાનું મારું નુકસાન છે. અને એના અંદર અમારા જે આ ટીમ છે એ બી બહુ મહેનત કરી છે એમને, બરાબર. અને મહેનત બી ચાલુ જ છે લોકોની. અમે અહીંયા ખેતીના અંદર હાલની પોઝિશનમાં એટલી મજૂરી કરવાથી અને કંપનીઓવાળાનો સાથ સહકાર કોઈ મળતો નહીં. એ લોકો એમ જ કહીને છટકી જાય છે કે આ તો વેધર પ્રોબ્લેમ છે ને આ પ્રોબ્લેમ છે ને તે પ્રોબ્લેમ છે. કોઈ જવાબદારી લેવા તૈયાર હોતા નહીં. માલ જ્યારે વેચવાનો હોય ત્યારે એ લોકો વિક્રેતાવાળાને બહુ પ્રેશર કરે છે. એ લોકો કે તમે આ વેચો, આ વેચો, આ વેચો. અમે એવોના વિશ્વાસ એટલે માલ લઈએ અમે ના કહે એટલે એ લોકો હાથ અધ્ધર કરી નાખે છે. કંપનીની રેસીપી બતાવો છે અમને કે આ સમય આ સમય આ સમય. એવું તમારામાં બીજી એ વેરાયટી લગાવેલી છે એના અંદર કોઈ ફોલ્ટ નહીં. એના બાજુમાં બી બીજી વેરાયટી છે, એના બાજુમાં જ પાળિયામાં જ કે એ દારૂન વેરાયટી છે, એ રી કમ્પ્લીટ છે. આના અંદર બટનમાંથી જ જે રેસીનો પ્રોબ્લેમ છે એ છે. રેસીનો પ્રોબ્લેમ બચપનથી જ છે. અને આજે 10 દિવસ સુધી મેં કોઈના ટ્રીટમેન્ટ કરી છે ને કશુંની કંપનીવાળાને 10 દિવસ. આજે મારે 10 દિવસ ફુલાવરના અંદર 4 દિવસે ખેતર બગડી જાય કંપનીવાળાને ખુદને ખબર હોય જો એટ અ ટાઈમે એમને આવવું જોઈએ. એ લોકો આવ્યા બી નહીં વિઝિટમાં. 10 દિવસે આજે વિઝિટમાં આવ્યા છે લોકો અને કંપનીવાળા જાણે છે કે આ ફોલ્ટમાં જ છે બિયારણ.
અને અમને એમને છેવટે છેલ્લે એમ કીધું કે તમને ચાર બી ચાર પેકેટ અમે બિયારણને આપીએ તો આજે કંપની ફોલ્ટ છે તારા અમને કહેશે ને કે ચાર બી ચાર પેકેટ બિયારણને આપવાના, બરાબર છે? એ લોકો અમને બીજું એ બી કહી ગયા કે તમારથી થાય કરલો, કંપનીનો સાહેબ અમને એવું કહી ગયો કે તમારથી થાય કરલો, તો અમારે ખેડૂતોને જવું તો ખેડૂતની વેલ્યુ જ નહીં, કોઈ ખેડૂતોની કોઈ વેલ્યુ જ નહીં, ખેડૂતોને બસ પડતાના પા આ જીએસ 75 બિયારણ છે અને 18 પેકેટ બિયારણ છે, બરાબર? 3 મહિના મજૂરી કરીએ તાને મોટું થાય, બરાબર? અને આનો મિનિમમ અત્યારે હાલના ભાવનાથી 3 લાખ રૂપિયા વેચવાનું થાય 2 વીઘા અત્યારે વાવેતર છે, આમાં 2-3 લાખનું જવાબદાર કોણ? આ 75 બિયારણ કંપનીવાળા આવ્યા, આવીને જોઈને ગયા અને કોઈ જવાબદાર નહીં, અને ચોખ્ખું જ કીધું મોટા ઉપર કે હવે તમારાથી જે થાય કરી લો બી, આ ચોખ્ખું જ. અને કાયદેસર દેખાય છે કે કંપની ફોલ છે બિયારણ, આ દેખાય છે ગાદી, કારણ કે ખેતી જ કરીએ છીએ, આપણે ખેડૂતનો તો અનુભવ જ હોય, બરાબર? તો આનો જવાબદાર કોણ?